બધી મોટી વાતો થાય છે ધર્મ જીવાતા જ્યાં શીખવાડાય છે ત્યાં ધર્મને જેમણે સાચા અર્થમાં આત્મસાત કર્યો છે જીવનના તંતે તંત સાથે જોડ્યો છે એવા આપ સૌ સુજ્ઞજનોની વચ્ચે આ એક કૃતજ્ઞતાના સમારંભમાં આ સંસ્થાનો કૃતજ્ઞતા સમારંભ ચાલી રહ્યો છે એવો સમારંભ કે જ્યારે જ્યાં એક હોસ્પિટલ બોલે છે એ હોસ્પિટલ પોતાની આપવીતી કહે છે અમે નાના હતા ત્યારે નિબંધ પૂછાતો એક ચોપડીની આત્મકથા તમને પણ તમે પણ લખ્યું હશે એક હોસ્પિટલની આત્મકથા આપણી વચ્ચે ખુલી અને વિસ્તરી રહી છે આપ સૌના હૈયા સુધી એની વચ્ચે જ્યાં ધર્મની જુદી રીતે પ્રણોપ્રાણ થઈ રહી છે એવા આપ સૌ લોકોની વચ્ચે મારે બહુ નમ્ર ભાવે કહેવું છે કે ધર્મની વાતો કરવા કરતાં ધર્મ એ વાતોનો વિષય નથી એ જીવવાનો વિષય છે અને ધર્મને જુદી રીતે જીવતા આપ સૌ જ સુજ્ઞજનોની વચ્ચે મને સૌથી પહેલાં સાંભળે છે આપણું એક બહુ જાણીતું ભજન ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે અલખ ના રે ધામની ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની અલખની થોડા જુદા પ્રકારની ધૂણી જેમણે દખાવી છે વાગડ નામ આવતા રોમાંચ એટલે થાય છે કારણ કે એ વાગડનો હું પણ એક ભાગ છું અત્યારે હું વાગડમાંથી જ એની હવા લઈ મારા શ્વાસમાં અને તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું એટલે હજી પણ અમારા જયંત પાઠકનું આ શતાબ્દી વર્ષ છે અને એણે એમ કહ્યું કે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં ને હું જુદી રીતે એમ કહું છું કે થોડો નહીં બધો જ વાગડનો શ્વાસ મારા શ્વાસમાં આપણા બધાના શ્વાસમાં વાગડનો શ્વાસ શ્વસી રહ્યો છે એટલે જ આપ આવી એક સોનેરી સાંજે અહીં એકત્ર થયા છો તો આ શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ નામ પણ કેવું સરસ અમારું બિદડા સર્વોદય ટ્રસ્ટ બાજુમાં જ ભોજાય સર્વોદય ટ્રસ્ટ એની જરાક અડીને બાજુમાં અને આ બધાનો ઉદ્દેશ એક જ સર્વોદય બધાનો જ ઉદય થાય સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે અંગ્રેજી નામમાં પણ આપણે વેલફેર જોડ્યું કેવી મજાની વાત વાગડ વેલફેર આ વાગડ વેલફેર હોસ્પિટલ અને એ હોસ્પિટલને એક ભાઈએ બહુ સરસ કહ્યું જે પોતાના અભિપ્રાયો આપી રહ્યા હતા એમાં વાગડના જ ભચાઉના જ એક મિત્ર એમણે એમ કહ્યું કે હું આને એક હોસ્પિટલ નહીં પણ એક મંદિર ગણું છું આપણે ત્યાં સ્વાસ્થ્યના પણ મંદિરો હોય અને એ મંદિરમાં સેવા યજ્ઞ મેં તમને કહ્યું તેમ આ ધૂણી અખંડ રામધૂણની જેમ 24 કલાક ને 36 ઘડી ચાલુ હોય એ ચાલુ રહી શકે કારણ કે એમાં કોઈક તેલ પૂરી રહ્યું હોય કે એમાં કોઈક પોતાની આહુતિ આપી રહ્યું હોય તો અહીં બેઠેલા તમામ કેટલાક ટાબરાઓને મેં ઉપર આમ તેમ નાચતા જોયા જ્યારે એમના દાદા કે બાપા કે કાકા કે મામા બધાના સન્માન થઈ રહ્યા હતા ત્યારે એ લોકો ઉપર નાચી રહ્યા હતા સંગીત પણ ભાઈ એવું વગાડતા હતા કે મને એમ થયું કે ગરબા જ લેવા માંડું આપણને બધાને ગુજરાતીઓને ખાસ તરત મન થઈ જાય પણ મારે તમને જે કહેવું છે એ કે ગાંધી 150 ચાલે છે અત્યારે અને ગાંધીને પ્રિય છે એવું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે આ વૈષ્ણવજનના પહેલા જ લક્ષણો પીડ પરાઈ જાણવી એ બહુ મોટી વાત છે માણસ એટલો બધો સ્વના કેન્દ્રમાં સ્થિર હોય છે કે એમાંથી બહાર નીકળીને સર્વ સુધી પહોંચવું પ્રભુ મહાવીર એમણે બે મોટા કામ કર્યા એક કે એ જગતમાંથી આ બ્રહ્માંડમાંથી આ સમગ્ર જીવ સૃષ્ટિમાંથી પહેલાં તો અલિપ્ત થઈ અને સ્વમાં ઠર્યા પહેલું કામ આ અને એ ઠર્યા પછી
એમનું જે બીજું મોટું કામ દરેક તીર્થંકર પરમાત્માનું જે હોય તે એ હતું કે સર્વમાં વિસ્તર્યા, પહેલા સ્વમાં ઠર્યા અને પછી સર્વમાં વિસ્તર્યા. આ પરોપકારની જે ભાવના છે એ ભાવના જેના હૈયે વસે છે, મને બહુ નમ્ર ભાવે કહેવાનું મન થાય કે એનો મહાવીર બનવાનો એકડો ઘૂંટાવવાની શરૂઆત થઈ જાય છે. એટલે વૈષ્ણવજનના પહેલા બંને લક્ષણો બહુ અઘરા છે, પર દુખે ઉપકાર કરવું અને પછી નેકી કર ઓર દરિયા મેં ડાલ એમ કરીને ભૂલી જવું. આ તો આ આ સંસ્થા એના મહુડીઓ, મને બહુ આનંદ થાય છે કે એ લોકો આકાશી રંગનું, કારણ કે બધા ઉડવાવાળા છે અને આમથી તેમ તમે એ લોકોને ક્યારથી ઉડતા જુઓ છો અને એમની ઉંમર પણ ક્યાંય વચ્ચે નથી આવતી. એક દાદા, જેમને દાદા કહેવાનું બહુ મન થાય, મારા દાદા જેવો જ એમનો ચહેરો છે, એ ઉત્સાહથી રૂપાળા અને ચમકતા ભાલવાળા. આપણી વચ્ચે ઓચિંતા થોડી થોડી વારે આવે છે અને સૂચનાઓ આપે છે ત્યારે ગુણવંત શાહ યાદ આવે કે આ ઉંમરે પણ 60 વટાવી ચૂકેલા કોઈને પણ નવો વિચાર આવે તો એ યુવાન છે, અને અમારા જેવા અહીંયા બગાસા ખાતા બેઠા હોય તો એ 18 વર્ષે પણ બુઢા છે. તો આ આવા નવયુવાનોથી એમની યંગ ટીમ પણ અહીંયા છે, આસપાસ છે, પણ આ વડીલોની જે ટીમ છે એ બધાને અમે મનફરામાં પણ કામ કરતા જોયા છે, શુશ્રુષામાં દોડતા જોયા છે, વાગડમાં એમને પાંજરાપોળ માટે દોડતા જોયા છે, આમાંથી કેટલા બધા વડીલોને, અને એમને આજે અહીં એક જુદા રૂપમાં દોડતા જોઈને બહુ જ આનંદ ભેર મને કહેવાનું મન થાય. શીતાંશુભાઈની એક પંક્તિ છે, શીતાંશુ યશશ્ચંદ્રની, કે સામાન્ય માણસ બધા જ આપણે બધા એમાં આવી જઈએ, ફરે ચરે રતિ કરે ગર્ભ ધરે અવતરે મરે, આ બધા કર્યા કરે છે, ફરે ચરે રતિ કરે ગર્ભ ધરે અવતરે અને મરે. એને જે અતિક્રમે, એને જે ઓવરટેક કરે એ મોટો માણસ. અહીં બેઠેલા તમામ એ ફરે ચરે રતિ કરે ગર્ભ ધરે અવતરે મરેના ક્રમને ઓવરટેક કરીને થોડા આગળ જઈને એક એવા પ્રદેશમાં વિહરવાની કોશિશ કરી રહ્યા છે બધા, કે જ્યાં માનવતાનું અહીંયા બહુ સરસ હાલો માનવતાને મેળે, કેવું સરસ ટાઇટલ આપ્યું છે. એ એ એ બધા જે બીજાના દુઃખે દુઃખી થાય છે, દિન દુખિયાના આંસુ લૂછવા માટે જેના હાથ આગળ થાય છે ને, એ સાચા ધર્મનું સાચું સ્વરૂપ છે. સ્વામી વિવેકાનંદજીએ આ આ ભાવ બહુ દ્રઢતાપૂર્વક એમણે કહ્યું કે આપણે દિન દુઃખીઓની સેવા કરીએ. એમણે દરિદ્ર નારાયણ એવો શબ્દ આપ્યો અધા. અધાનું સૌથી પહેલું સ્મરણ એટલા માટે થાય કે જેમાં પિતાનું વાત્સલ્ય અને માતાની મમતાનું મિશ્રણ થાય એવા અધા આપણી વચ્ચે છે, અને મને બહુ કહેતા આનંદ અને ગૌરવ થાય કે કોઈ સ્ત્રી જેમાં પોતાની માને જોઈ શકે અને પોતાના બાપને જોઈ શકે. અમારા બેન અમને શીખવાડે કે આપણે અવતાર પુરુષોની મૂછ કલ્પી નથી, કારણ કે એમાં સ્ત્રી પણ છે અને એમાં પુરુષ પણ છે, એમ આવા કહેવાતા જુદા પ્રકારના સંત ભેખ લીધો છે જેમણે સેવાનો, અને એમની વારે આ બધા જે છે, એક એકના નામ લેવા બેસીએ અને કામની વાત કરવા બેસીએ તો એમાં જ સમય જાય, પણ મારે આજે અધાનો આદેશ છે એ વિષયની વાત મને મળેલા સમયમાં કરવાની છે, કારણ કે અહીંયા મેં રેડિયોમાં કામ કર્યું છે ને, અહીંયા રેડિયો પ્રમાણે મારે 7:30 મૂકી દેવાનું છે, એટલે નહીતર સાહેબ ત્યાંથી મને ઇશારો કરશે, કોઈ ચિઠ્ઠી મૂકે એ પહેલાં જ મારે ખસી જવાનું છે. મારો વિષય છે શ્રાવકનો ધર્મ, ઉપાર્જન અને અનુદાન. શ્રાવકનો ધર્મ જે અધાએ આદેશ કર્યો છે, શ્રાવક એટલે કોણ? મને બહુ મજાનો શબ્દ આ લાગ્યો અધા, શ્રાવક. શ્રાવકનો અર્થ થાય છે સાંભળનાર. અત્યારે કોઈને કોઈના માટે કોઈને સાંભળવાની ટેવ નથી, અને તમે જુઓ જરાક વાર સાંભળશે એટલે આપણા કાન બિચારા આમથી તેમ થવા માંડશે. તમને અત્યારે દ્વિધા એ છે કે મને ત્યાં જોવો કે અહીંયા, એક જ બેન બિચારા મને અહીંયા જોઈ રહ્યા છે, હા એ બાકી બધા ત્યાં જુએ છે, ત્યાં હું વધારે રૂપાળો લાગતો હોઈશ એવું બની શકે. મોટું હંમેશા આપણને સારું લાગતું હોય છે, પણ ખરેખર બિચારું નાનું છે ત્યારે મોટું છે. પણ વાત શ્રાવકની જ્યારે કરવાની હોય ત્યારે મને બહુ આનંદ સાથે કહેવાનું મન થાય. આનો અર્થ એટલો મજાનો છે, સાંભળનાર કોને સાંભળે?
સાંભળના જો અત્યારે સાંભળવાનો સમય નથી ત્યારે તમે બધા સાંભળવા બેઠા છો આટલી મોટી સંખ્યામાં, પણ અહીંયા કોને? રમઝાન અસણિયાને સાંભળવા નહીં, અધાને કે અન્ય કોઈને નહીં. આ શ્રાવક જે કોને સાંભળે છે? એવા પરમાત્મા જે આજથી 2600 વર્ષ પૂર્વે થઈ ગયા, જતા રહ્યા એમ તો કહેવાય નહીં, આજે પણ છે આપણા બધાના હૃદયમાં, પણ એનો પડ્યો બોલ જે ઝીલે છે અને એના કહેલા માર્ગ ઉપર ચાલવા માટે જે યત્ન કરે છે એ શ્રાવક. હવે એ શ્રાવકનો ધર્મ, એ કેમ બોલે, કેમ બેસે, શ્રાવકના ગુણોની વાત કરવા જઈએ તો કલાકો ખૂટી પડે. મને યાદ આવે ગીતા, એમાં અર્જુને પૂછ્યું છે કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય, સ્થિત પ્રજ્ઞશ્ચ કા ભાષા, અને એના જવાબમાં યાનિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એમ કરીને કૃષ્ણએ ઘણા જવાબો આપ્યા છે. પણ અહીંયા શ્રાવક કેવો હોય એની વાત નથી કરવી, બે જ મુદ્દાની વાત કરવાની છે, એક ઉપાર્જનની અને બીજી અનુદાનની. ઉપાર્જન, આપણે બધા સંસારી છીએ એટલે કમાવવું તો પડે જ ને, અમને કમાવવું પડે છે. કારણ કે મારી દીકરી કહેશે પપ્પા મુંબઈથી ઘેની કોરવાયા, અને ઘેને લેવાનો તો ડોક્ટર દુકાનવાળા અહીં નતા છે કે ભા તું રમજા નહીં હે, ઓ યોગી સભાગ્રહ એવર જ બોલી આવે, કેડો ખાસો બોલે, હલાલ તો કે મફત દિયા, એડો કોઈ જે ને તો અહીંયાથી બારે દુકાનમાં જઈને 5 રૂપિયાની ચા પીશું તો ખિસ્સામાં નાખવો પડશે હાથ, એને જરાય લાગે વળગે નહીં કે અહીંયા ભાષણ કોણે કર્યું. એટલે ઉપાર્જન તો આપણને કરવું જ પડે છે, પણ ઉપાર્જન પણ કઈ રીતે કરી શકાય એનો માર્ગ ભગવાને આપણને બતાવ્યો છે. અને આપણે ત્યાં બહુ જ સરસ શબ્દ માર્ગાનુસારિતાના જે ગુણો બતાવ્યા છે 35, એમાં ન્યાય સંપન્ન વૈભવ એવો એક મજાનો શબ્દ કયો છે. ન્યાય સંપન્ન વૈભવ, નીતિપૂર્વકનું ધન જે અર્જિત કરે છે એને ધર્મ માર્ગે વાપરતા સહેજ પણ હિચકિચાટ થતી નથી. મને કહેતા આનંદ થાય કે આટલા બધાના હાથ આમ વહ્યા, આમ વહ્યા હશે ત્યારે જ નીકળ્યું હશે ને. એક સાધુ એક જગ્યાએ વોરાવવા જાય છે અને એ ભાઈ એને કશું જ આપતા નથી, એક વાર બે વાર ચાર વાર પાંચ વાર કશું જ આપતા નથી. એક દિવસ એ કંટાળીને ધૂળનો વાટકો ભરીને સાધુના એ વસ્ત્રો આમાં વાસણમાં નાખી દે છે. તે સાધુ આનંદ ભેર એ વોરાવીને પાછા આવે છે અને શિષ્યો કહે છે કે આ ધૂળ વોરાવી આવ્યા? તો કે આજે ધૂળ દેવાનું મન થયું તો કાલે બીજું કંઈક દેવાનું પણ મન થશે. ધૂળ દેવાનું મન તો થયું, જેને કશુંક દેવાનું મન થાય છે, પોતાને જે મળ્યું છે એમાંથી ભગવાન મહાવીર સ્વામીએ દાન શીલ તપ ભાવ ચાર ધર્મ જે કહ્યા એમાં દાનને આદિ ધર્મ કહ્યો. આદિ શબ્દ અમને બહુ ગમે છે કારણ કે નરસિંહ મહેતા અમારા આદિ કવિ, નર્મદ અમારો આદ્ય સર્જક, આદિ અર્વાચીનોમાં આદિ, એમ દાન એ આદિ ધર્મ છે, સૌથી પહેલો પાયાનો ધર્મ. બાળક જન્મે છે અને તરત આપણે એના માનમાં પણ દાન કરીએ છીએ. જો રાજાઓની ને તમે વાર્તાઓ સાંભળો તો જેવું જન્મે તે બધા હવેના શેઠિયાઓ એવું બધું પહેરતા નથી, કારણ કે અમે અહીંયા બોલવા આવીએ અને ઓચિંતા તાનમાં આવી જાય અને કાંઈક આપીને આમ તો શેઠાણી પાછા તપી જાય. એટલે હવેના કોઈ તમે જુઓ આવા મોતીની માળાઓને એવું કશું જ પહેરતા નથી, કારણ કે હવે રાજ્ય બીજી જગ્યાએ ચાલુ ગયું છે આ બાજુ. હા, પણ દાન શીલ તપ અને ભાવ આ ચાર ધર્મનો, ભાવ ધર્મ તો શ્રેષ્ઠ ધર્મ કયો, ઉત્કૃષ્ટ ધર્મ કયો, પણ એના પાયામાં આ દાનની વાત કરી, જે નીતિપૂર્વકનું ધન કમાશે અને એનાથી ઉપાર્જન કર્યું હશે તો એ પ્રીતિપૂર્વકનું અનુદાન કરી શકશે, એને સૂચશે. ઘણાને જોજો સૂજે જ નહીં, હોય ઘણું આપણે ભગવાને ઘણું, અલ્લા ગણે ડને અહીં છે આસા કચ્છી મેં, અલ્લા ગણે ડને, પણ ડને જી નિયત ના ડને, દેવાની નિયત તો આપવી પડે ને. એટલે અમારા એક મનસુખલાલ કરીને કાકા છે, એમણે અમને એક સૂત્ર આપ્યું છે અને એ અમે કંઠી બાંધી છે, આવા સૂત્રોની કંઠી બાંધવી, કે ભગવાને જ્યારે તમને આપ્યું છે પહેલી વાત, બીજી વાત આપવાનો ભાવ આપ્યો છે ત્યારે આપી જ દેવું ધડામ કરતા, કારણ કે કાલે કદાચ આપવાની વ્યવસ્થા હોય ને ભાવ ન હોય, અને ભાવ હોય ને આપવાની વ્યવસ્થા ન હોય, બંને છે ત્યારે કૂદી જ નાખવાનું. અને આ દીધેલું ક્યારે ફોકટ જતું નથી, એના માટે આપણા કચ્છીઓએ કહ્યું ડનું કેની કિન્નું નથી,
કનો બહુ મજાનો શબ્દ છે પણ અહીંયા અહીંયા જો બહુ મજાની રીતે વાપર ડનું કેની કનો નતો થી તમે ક્યાંક વાવ્યું છે અને તમે જેમાં વાવો છો ને એ ભગવાનનો ભૂમિ એ એ ભૂમિ બીજા કોકને તમે આપો છો ત્યારે તમે ભગવાનને આપી રહ્યા છો અને એ એટલો મોટો માણસ છે કે કોઈનું દેવું રાખતો નથી અને વ્યાજ સહિત પાછું આપે છે આપણે કોઈ અપેક્ષા નથી અને જેને અપેક્ષા હોય એને નથી મળતું નથી રાખતો અપેક્ષા એને અનેક ગણું થઈને મળે છે પણ એ મેળવવાને પણ ભક્તોએ તો એમ કહ્યું કે મોક્ષની અપેક્ષા નથી રાખી એને જ મોક્ષ મળ્યો છે એટલે જેણે આ અપેક્ષાઓ જતી કરી છે એવા બધા લોકો એને કમાવવું તો કેવી રીતે કમાવવું આપણે ત્યાં એક પ્રાર્થના સૂત્ર છે જય વિરાય જય વિરાય જગગુરુ હોઉં મમ તુહ ભાવો ભૈવમ ભવ નિવ્યો મગાણુ સારિયા ઇટફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાવો ગુરુજન કુવા પરત્થ કરણમ ચ સુહગુરુ જોગો તવ્યણ સેવણા અભવ મખંડા વારી જય જય વિનિયાણ બંધન વિહરાય તુ તવિ મમ ઉચ્ચ સેવા ભવે ભવે તુમ ચરણાણમ દુઃખ ખવો કમ ખવો સમાહી મરણમ ચો બોહી લાભો સંપજ્જૌ માયમ તુહ ના પ્રણામ કરણનમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જય જયતિ શાસનમ આ જય વિરાયમાં 13 પ્રાર્થનાઓ છે અને એમાં પહેલી જ પ્રાર્થના જે છે એ બહુ મજાની છે આપણા જ ગુરુ ભગવંતોએ કરેલી અને આપણા જ શ્રાવકો માટે કરેલી એવી પ્રાર્થના છે એમાં પહેલી છે ભવ નિર્વેદ ભગવાનના શ્રાવકો કંઈ કંગાળ કે ધોતિયું પહેરીને ફરતા એવા સાવ નહોતા એ લોકો તો ચક્રવર્તી હતા આપણા કરતા પણ અનેક ગણા ધનાઢ્ય એવા હતા પણ મજાની વાત એ છે ધન તમારી પાસે પુણ્યોદયના કારણે આવે એનો જરાય વાંધો નથી ભલે હોય હોવું જ જોઈએ તેથી શાસનના ઘણા કામ થશે પણ એ ધનનું વળગણ ન હોવું જોઈએ એસી હોલમાં બેસો એનો કાંઈ વાંધો નહીં એસી ચોંટી જાય જ્યારે કશું ચોંટવા માંડે છે ત્યારે કર્મ જે પણ ચોંટે છે એ ન છોટે એના માટે પહેલી પ્રાર્થના નિર્વેદની કરી છે અને આગળ જતા પ્રાર્થના એ કરી છે કે જો મને મળે તો એમાં પરત્થ કરણમ છે પરોપકાર હું કરું પરોપ બીજાનું કામ કરું એ રીતે મારા ધર્મની વાત હું કરું તમે બધા તો જૈન છો અને જૈન વ્યક્તિ વાણિયો એ કોઈ દિવસ ખોટનો ધંધો કરે નહીં કોઈ દે છે ત્યારે પણ એ તો મેળવે છે કેટલું બધું અને એણે કઈ મોટી ખટ જોઈ છે એના માટે અમારો કચ્છનો કવિ તેજ આપણા બધાનો અમારો શું કામ આપણા બધાનો એ કવિ તેજ એમ કહે છે મેળે મેં હટડી મંડ્યું છે ગરાકી કેતરી વાર મેળે મેં હટડી મંડ્યું છે ગરાકી કેતરી વાર તેજ ખટતા એડી નેરી જે જોકો હલે સજી જમાર તેજ ખટતા એડી નેરી જે જોકો હલે સજી જમાર અહીંયા બેઠેલા બધાએ આ આખી જમાર નહીં જમારોની જમાર જિંદગીઓની જિંદગી ભવોના ભવ ચાલે એવી ખટમાં પોતાનો હાથ રાખ્યો છે એટલે તમારે અહીંયા હાથ આમ કર્યો છે આ તમામ શ્રેષ્ઠીઓને સલામ ભરીએ છીએ વંદન કરીએ છીએ કારણ કે એ બીજાનો વિચાર કરે છે સ્વને છોડીને સર્વનો વિચાર કરે છે એવા તમામ આપણે ત્યાં તો કેવા કેવા મહાજન થયા છે આપણે ત્યાં મહાજન શબ્દ જૈન શ્રેષ્ઠીઓ માટે વપરાયો છે અને સાહેબ કચ્છની પરંપરાની વાત કરીએ ને તો કચ્છમાં શ્રેષ્ઠીઓને કોઈને ખબર પડે કે આને દાન આને મદદની જરૂર છે કહ્યા વિના સગડું સમજે એવા સગપણ ક્યાં છે એવી એક કવિતામાં ફરિયાદ છે ત્યારે મારે જવાબ આપવો છે કે અહીંયા છે છાસ લેવા જાય અહીંયા વડીલો બેઠા હશે એમાં સાથ પૂરશે કે છાસ લેવા કચ્છમાં જાય બીજા એકબીજાના ઘરે અને એને ખબર છે કે આને મદદની જરૂર છે પણ હાથમાં દઈશ તો લેશે નહીં એટલે છાસની ગોણી જો કહો નંદી માટકી છાય ગણે લવને મટીજી ધાતુ જોતો એ જ ના મટીજી ગોણી મેં એ સોન જા સિક્કા વજી છાય ભેગા અને ઓલાને એમ થાય કે મને લોટરી લાગી આહા આ તો ઈશ્વરે આપ્યું અને ઈશ્વરે આપ્યું હોય એમ સમજીને એ લઈ લે પણ એ ઈશ્વર કોકના રૂપમાં આવે ને નરસિંહ મહેતાના મામેરા પૂરવા કોક શેઠ બનીને આવે તો ખરો ને મને આનંદ એ વાતનો થાય ઘણા બધા એમ કહે કે આપણને આમને ઈશ્વર ઈચ્છે તો જ મદદ કરે પણ ઈશ્વર જો તમારા હાથ બનીને કોકના પાસે પહોંચે છે તો આપણે કેટલા બધા સદભાગી છીએ કે ઈશ્વર આપણા હાથ બનીને આપણા હાથ દ્વારા એને તો પોતાનો હાથ લંબાવવા કોકનો હાથ પકડવો પડશે ઈશ્વરને આપણા બધાની ગરજ છે બોલો એણે તમારા બધાના હાથ બની અને કેટલાક લોકો સુધી પહોંચવાનું છે મને આનંદ એ વાતનો છે કે તમે બધા એના હાથા બન્યા છો બીજા બધાના હાથા બનવામાં જોખમ હોય છે પણ ઈશ્વરના હાથા બન્યા છો અને જેથી આવી અનેક અનેક સંસ્થાઓ આ બધું કામ કરી શકે છે એ કેમ કરી શકી હોય
આ જૈનોની સખાવતના કારણે. મને યાદ આવે છે એ ખેમો, જે ખેમો દેદરાણી, એવો સાવ સાદો સીધો. મજાની વાત એ છે કે હવે આપણે અથવા ક્યાંક ખટકે પણ ખરી કે દિવ્યતાને છોડી અને આપણે ભવ્યતામાં રમમાણ કરવા માંડ્યા છીએ. ખેમો સાવ મેલો ઘેલો બિચારો સાદો સીધો લાગે છે અને વર્ષ ગુજરાતમાં દુકાળ પડે છે અને એવી કહેવત છે કે પહેલો શાહ વાણિયો અને બીજો શાહ બાદશાહ. એટલે બાદશાહ એમને કહે છે કે પહેલો શાહ વાણિયો જો હોય પહેલો રાજા અને બીજો શાહ બાદશાહ હોય તો સાબિત કરો. મહાજન નીકળી પડે છે. ખેમો પોતાના ઘરે આમંત્રણ આપીને કહે છે કે મારા ઘરે પધારો. દેદાર એવા છે કે બધાને એમ થાય છે કે આ શું આખા ગુજરાતનું વરસ લાલન પાલન કરવાનું છે. એ કહે છે હાથ જોડીને કે મને લાભ આપો. એટલે જે શ્રેષ્ઠીઓ તમારા જેવા મોટા ભેગા છે એ કહે છે કે તું સમજ્યો તો છો ને, ખસી તને આવી ને તો જી સમજ્યો તો છો ને, આખા ગુજરાતને વરસ ચાલે એટલું દાન ભેગા કરવા માટે અમે નીકળ્યા છીએ. અને પછી પોતાના ભોયરામાં લઈ જઈ અને એ લોકોને બતાડે છે કે આ બધું તમારું કેમ, તો કે એની વાત એનું મૂળ ત્યાં છે, ધર્મથી ઉપાર્જિત કરેલું ધર્મ માટે વાપરવાનું છે. હા, આ ભાવ જેના હૃદયમાં છે. મને યાદ આવે છે હરકોર શેઠાણી કેવી રીતે માજને લોકોના મનને પારખ્યા છે. એ હઠીસિંહના ડેરા હઠીભાઈ બનાવે છે હઠીસિંહ, પણ એ ગુજરી જાય છે. હરકોર શેઠાણીએ કામ આગળ વધારે છે, રોજ મજૂરી સોંપે અને જ્યાં પૈસા રાખતા હોય ત્યાં એક ભાઈ રાત્રે ચોરી કરવા આવે. એને ખબર પડી જાય કે આ ચોરી કરવા આવ્યા, પૂછતાછ કરે અને એના ઘરની સ્થિતિ જાણે. બીજે દિવસે બધાને મજૂરી આપી દીધા પછી એને બોલાવીને એમ કે ભલા માણસ, તારે મને કહેવાય નહીં તારી આ સ્થિતિ છે, તારે કાંઈ ચોરી કરવાની જરૂર પડે તો અમે અહીંયા ગુજરી ગયા છીએ કે શું. અને એને એની જેટલી જરૂરિયાત હોય છે એનાથી પણ અધિક આપી અને એની તમામ ચિંતાઓ હરી લે. સાહેબ ઉપરવાળો તો જેદી આપણા સુધી પહોંચે તેદી. અને એ જ્યાં સુધી આપણે એને તો કયા ફોર્મમાં જોઈએ, આપણે સિરિયલો તો બીવડાવે એવું ફોર્મ હોય છે. તમે સિરિયલમાં ભગવાનને પ્રગટ થતા જુઓ ને તો શંખ વાગે ને ઘંટ વાગે ને તુફાન આવે ને ઓ ચિંતા માતાજી ગણ આલાવા ત્રિશુળવાળાને એમ પ્રગટ થાય. મને આનંદ એ વાતનો છે કે તમે બધા એ વાતને સમજો છો કે મેરે ઘર સે મસ્જિદ કા રાસ્તા દૂર હૈ, મેરે ઘર સે મસ્જિદ કા રાસ્તા દૂર હૈ, ચલો કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય, ચલો કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. કોઈના ચહેરાની મુસ્કુરાહટ જો તમે બનો છો તો તમે સાચા અર્થમાં ધર્મને પામ્યા છો. મારો સમય પૂરો થયો છે. છેલ્લી વાત કરીને મારી વાત સંકેલું. આપણું સૂત્ર છે સેવામસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાંતુ નાસમ સર્વત્ર સુખી ભવંતુ લોકા. એમાં સૌથી પહેલું છે શિવમસ્તુ સર્વ જગતઃ. સમસ્ત જગનું શિવ થાય, શિવનો અર્થ કલ્યાણ થાય છે, સમસ્ત જગતનું કલ્યાણ થાય. અહીંયા સર્વોદયમાં પણ કલ્યાણ છે, વેલફેરમાં પણ કલ્યાણ છે, આપ સૌના હૃદયમાં પણ કલ્યાણની ભાવના છે. એટલે જગતનું તો કલ્યાણ થતું થશે, આપણા બધાનું તો કલ્યાણ અત્યારે આપણા ભાવથી જ થઈ ગયું છે. તમે બધા જે રીતે તન મન ધનથી આવા એક સેવા યજ્ઞમાં રત છો એ બધાને ના કામ પાસે અમારા જેવા બોલવાવાળા ઝાંખા પડી જાય. કારણ કે માતાજી શ્રી અરવિંદની સાથે જે સંકળાયેલા છે, માતાજીએ એમ કહ્યું છે કે તમારા કાર્યોને તમારા વતી બોલવા દો, તમારે કશું જ બોલવાની જરૂર નથી. જેનું કામ બોલે છે એની પાસે અમારા જેવા ભુડુક ભુડુક થતા લોકો ઝાંખપ અનુભવે એવી ઝાંખપ અનુભવતા આ યોગી સભાગ્રહમાં આપ સૌ જેવા પ્રેમીજનોની વચ્ચે વાગડધરાના લોકોની સામે એક વાગડનો નિશાળીઓ, આટલા પ્રેમાળ લોકોની વચ્ચે એક બેન મને ત્યાં ખાસ મળવા આવ્યા, ઉપરથી નીચે ઉતારીને ત્યાં મળવા આવ્યા અને એટલા રાજી થતા મળવા આવ્યા. તો આટલો બધો પ્રેમ તમારા બધાનો પામ્યા છીએ એનો વિશેષ આનંદ છે. ફરી ક્યારેક આપણે નવરાશની પળોમાં ખૂબ બધી વાતો કરીશું. અત્યારે સમય એની રજા નથી આપતો એટલે આપની વચ્ચેથી રજા લઉં છું, પણ ખૂબ આનંદ છે અને આપની ભૂરી ભૂરી અનુમોદના છે. ધન્યવાદ.